ભાઈ નામ લખો બધા. સપના શાહ, શ્રેયા ચૌધરી, લક્ષ્મી, સરદારભાઈ ચૌધરી, ચૌધરી, હંસાબેન, કેશી ભાઈ તમારું પૂરું નામ લખો ને. કેશી તમારી અટક, તમારું નામ ને તમારા પપ્પાનું નામ, એટલે મને શું અહીંયા તમારા નામની યાદીમાં જોતા ફાવે. જોશી, હિમાંશી ભાઈ કોઈએ લેફ્ટ નથી થવાનું. જ્યારે લેક્ચર પતશે ત્યારે હું ફરીથી તમારી અટેન્ડન્સ લેવાની છું. એટલે તમને એમ કે એકવાર નામ લખાઈને અટેન્ડન્સ લઈ લીધી એટલે હવે જતા રહીએ તો એવું નહીં ચાલે. જેટલા હાજર છે બધા, જોશી, હિમાંશી ભાઈ, આ કેશી ચૌધરી ફરીથી તારું નામ લખતો. ચૌધરી હંસાબેન, કરણભાઈ ચૌધરી, કેશીબેન, બરોબર. સપના શાહ, શ્રેયા ચૌધરી, લક્ષ્મી, સરદારભાઈ ચૌધરી, ચૌધરી, હંસાબેન, ઓકે. સારું, ચલો હવે આપણે છે ને લેક્ચર સ્ટાર્ટ કરીએ. જો આપણે છે ને તમારા બે લેક્ચર લીધા, મારો અવાજ તમને આવે છે ને, તો એક લેક્ચરની અંદર આપણે તમારો સિલેબસ પેપર નંબર 101 ને પેપર નંબર 102ની ચર્ચા કરી, એના પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એના વિશેની ચર્ચા કરી. હવે આજે તમારે પેપર નંબર 102ની અંદર જે તમારો એકમ નંબર 1 છે, જેની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા સ્વરૂપો છે, અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપો કહેવાય એટલે કે નવલકથા, લઘુકથા, એકાંકી, લલિત નિબંધ, આ બધા જે સ્વરૂપો છે એ સ્વરૂપોના લક્ષણો કયા તેના વિશેની વાત આજે આપણે ચર્ચા કરીશું. અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું તેના વિશેની વાત. તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછીથી લઈને અત્યાર સુધી જે સાહિત્ય રચાયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે, એટલે કે હેમચંદ્રાચાર્યથી નરસિંહ, નરસિંહથી દયારામ, એમ પહેલો તબક્કો એટલે હેમચંદ્રાચાર્યથી નરસિંહ, નરસિંહથી દયારામ, બે તબક્કા છે એ સમગ્રને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય સર્જન થયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે, એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી, અનુગાંધી, આધુનિક અને અનુઆધુનિક. હવે આ 4 યુગનો સમયગાળો, એ 4 યુગની અંદર કયા સ્વરૂપો થઈ ગયા તેના વિશેની વાત. હવે હું તમારી સ્ક્રીન પર પીપીટી પ્રેઝન્ટ કરું છું, બરાબર. હવે તમને પીપીટી જોવાતી નથી કે હું તમને જોવાતી નથી, તો તમારે ફક્ત તમારા ઓડિયો ઓન કરી અને મને તમારા વોઇસથી જણાવવાનું રહેશે કે બેન પીપીટી જોવાતી નથી, બરાબર. આપણે જેમ અગાઉના જેમ લેક્ચર લીધા ને સેમ એ રીતે જ લેક્ચર લેવાનું છે. તમને પીપીટી ન જોવાય તો તમે લોકો પ્લીઝ મને તમારો ઓડિયો ઓન કરીને કહેજો કે બેન પીપીટી નથી જોવાતું. ભાઈ તમને મારી પીપીટી જોવાય છે? ઓડિયો ઓન કરીને બોલો તો. હા મેમ. ઓકે, તમને હું જોવાઉં છું સાઈડમાં? હા મેમ. બરોબર, પીપીટી તમને વંચાય છે ને? હા. બરોબર, કઈ નેટવર્કમાં પ્રોબ્લેમ કે મારો અવાજ કપાઈ કપાઈને આવતો હોય એવું તો નથી થતું ને? થોડો થોડો કપાય છે. થોડો કપાય છે ને? ઓકે, વાંધો નહીં, રેકોર્ડિંગ થાય છે. જે લોકો હાજર છે એ લોકોને હું પર્સનલ આ વિડીયો મૂકી દઈશ, બરાબર. એટલે અધ વચ્ચે કદાચ મારો અવાજ કપાય તો તમારે એ ટાઈમે તમે ફરીથી ઓડિયો ઓન કરીને જોઈ લેજો, બરાબર. બાકી કોઈ ક્વેશ્ચન હોય, પીપીટી જોવાતું ન હોય તો મને તમે લોકો કહી શકો છો. જોવાય છે ને પીપીટી? હા મેમ. ઓકે સારું, તો હવે આપણે તમારું આજનો ક્વેશ્ચન ચાલુ કરીએ. હવે જો ગુજરાતી સેમ 1 પેપર નંબર 102 તમારા પ્રશ્નપત્રનું નામ છે ગદ્ય કૃતિનો અભ્યાસ અને અર્વાચી, એટલે કે 1850 પછીનું જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર એક ગદ્ય કૃતિ લખાઈ છે. કઈ
ઈચ્છાવર નવલકથા જે રઘુવીર ચૌધરીની નવલકથા છે એ ઈચ્છાવર નવલકથાનો અભ્યાસ તમારા અભ્યાસક્રમની અંદર છે. હવે આ પેપર નંબર 102ની અંદર તમારું એકમ નંબર 1 બરાબર એકમ નંબર 1ની અંદર તમારે પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ ગદ્ય પ્રકારો જણાવો. એટલે કે પહેલાં હું તમને થોડી ટૂંકમાં સમજ આપું કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે એટલે હાલ 2020 સુધી જે બી સાહિત્ય રચાયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વહેંચાયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. તમને વચ્ચે ખબર ના પડે તો તમારો ઓડિયો ઓન કરીને તમે પ્રશ્ન પૂછી શકો છો બરાબર. હવે 4 યુગની અંદર જે વિભાજિત થયેલું છે એમાંનો જે પહેલો યુગ છે એ સુધારક, બીજો છે પંડિત, ત્રીજો ગાંધી અને અનુગાંધી અને ચોથો છે આધુનિક અને અનુઆધુનિક. બરાબર આ 4 યુગનો સમયગાળો. હવે જે સુધારક યુગનો સમયગાળો છે એ 1850થી લઈને 1885 સુધીનો છે. 1850થી 1885 સુધારક યુગનો સમયગાળો 1885થી લઈને 1915 સુધી એટલે ગાંધીજીનું જ્યારે આગમન થાય છે ત્યાં સુધી 1885થી 1915 બરાબર અને 1915 સુધી અને 1915થી 1940 ગાંધી અને 1940થી 1945 અનુગાંધી યુગની શરૂઆત થાય છે. અને પછી 1945થી 1955ના સમયગાળા સુધી જે સાહિત્ય મળે છે પણ સાહિત્ય આપણને સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થતું નથી અને 1955થી સુરેશ જોશીના આગમનથી આધુનિક ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. અને તમારા રઘુવીર ચૌધરી જે સર્જક છે એ રઘુવીર ચૌધરી આધુનિક ગુજરાતી સાહિત્યના સર્જક છે અને એમની ઈચ્છાવર નવલકથા એ સમયગાળાની અંદર પ્રગટ થયેલી છે. હવે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે સ્વરૂપો છે એમાં રાસ, ફાગુ, પ્રબંધ, પદ્યવાર્તા, ગરબો, ગરબી, આખ્યાન, ચપ્પા, દુહા, મરશિયા, થાળ આ બધા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો છે. એ જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપોની અંદર નવલકથા, નાટક, એકાંકી, લઘુકથા, સોનેટ, ઉર્મિકાવ્ય, ખંડકાવ્ય, પ્રવાસ સાહિત્ય, ચરિત્ર સાહિત્ય, આત્મકથા, જીવનચરિત્ર આ બધા અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો છે. જેમ તમે પેપર નંબર 101ની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આખ્યાન, ફાગુ, પદ્યવાર્તા, પ્રબંધ, રાસ ભણો છો એ જ રીતે તમારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો તમારે ભણવાના છે. હવે તમારે આ એકમની અંદર જે 5 સ્વરૂપો છે એ 5 સ્વરૂપો આપેલા હશે અને 5માંથી કોઈ પણ એક સ્વરૂપ તમારા પરીક્ષાની અંદર પૂછાશે જેના માર્ક્સ છે 14 ગુણ. એમાંથી આજે આપણે નવલકથાના સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરીએ છીએ તો એમાં પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનામાં જોઈએ તો હવે જો અર્વાચીન ગુજરાતી સાહિત્યના કોઈ પણ સ્વરૂપો હોય એ સ્વરૂપો આપણે વિદેશી સાહિત્યના બગીચાના બાગમાંથી લીધેલા પુષ્પો છે એવું વિધાન કોણે કરેલું છે? ઉમાશંકર જોશીએ. આ હું જે બોલું છું ને તમે લખજો કેમકે કદાચ MCQની રીતે ઓનલાઈન એક્ઝામ નોંધાઈ તો તમારે આ બધા MCQની અંદર પ્રશ્ન નીકળી શકે બરાબર. એટલે PPT ઉપર રજૂ કરવાનું કારણ એ જ છે કે જેથી તમે ચોપડો લઈને લખી શકો ને તમારી પાસે મટીરિયલ થઈ રહે. હવે ઉમાશંકર જોશીએ એવું કીધેલું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સાહિત્ય સ્વરૂપો છે એ બધા સાહિત્ય સ્વરૂપો વિદેશી બગીચાના બાગમાંથી લીધેલા પુષ્પો છે. એવું કઈ રીતે? કેમ કે તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જોયું તો રાસ, ફાગુ, પ્રબંધ, પદ્યવાર્તા, આખ્યાન આ બધા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો છે એ તમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જોવા મળે છે? ના, તમને એ બધા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની અંદર જોવા મળતા નથી. અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર જે બી સાહિત્ય રચાયું, જે બી નવા સ્વરૂપો આવ્યા એ અંગ્રેજોના
સાહિત્ય હોય એ સાહિત્યને રચવા માટે જે તે સમયની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય છે. હવે એની અંદર અર્વાચીન ગુજરાતી એટલે કે 1850થી અર્વાચીન ગુજરાતી સાહિત્ય હવે જે પ્રસ્તાવનામાં જોઈએ તો એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સ્વરૂપો છે અંગ્રેજોના કારણે કેમ કે 1850થી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે અને એના કારણે અંગ્રેજો જ્યારે ભારતમાં આવે છે ત્યારે એ લોકોએ એમની શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી. મુંબઈની અંદર પહેલું છાપખાનું નંખાયું અને એ છાપ અને શાળા કોલેજોની સ્થાપના કરી, યુનિવર્સિટીની સ્થાપના થઈ. એટલે આપણા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો છે એ લોકોએ સાહિત્ય ભણ્યા, શિક્ષણ પદ્ધતિ શરૂ કરવાના સાથે. એટલે અંગ્રેજોએ શિક્ષણની શરૂઆત તો કરી, કલકત્તાની અંદર પહેલી શાળાની સ્થાપના થઈ, મુંબઈની અંદર છાપખાનું થયું, એના પછી અમદાવાદ ગુજરાત એની જગ્યાએ યુનિવર્સિટી સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસો શરૂ થયા. એની અંદર એ લોકોએ અંગ્રેજી સાહિત્યની શરૂઆત કરી. એટલે કે અંગ્રેજોના સાહિત્ય સ્વરૂપોની અંદર જેમ વર્ડ્સવર્થ છે, પ્લેટો છે, એરિસ્ટોટલ છે, શેક્સપિયર છે, મિલ્ટન છે, પેટ્રાક છે, આ બધા જે અંગ્રેજી સર્જકો છે એ અંગ્રેજી સર્જકોનું સાહિત્ય એ લોકોએ શિક્ષણની અંદર મૂક્યું અને આપણા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો છે એ શિક્ષણ નીતિની અંદર ભણ્યા. દલપત, નર્મદ, નવલરામ, નંદશંકર, ગોવર્ધનરામ ત્રિપાઠી, કલાપી, મણિશંકર, રત્નજી ભટ્ટ, કાંત, રઘુવીર ચૌધરી, ઉમાશંકર જોશી, આ બધા સર્જકો જે લોકોએ સુકાન સંભાળ્યું એ લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની અંદર ભણ્યા. ધારો કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ગેલો નંદશંકર તુલજાશંકર મહેતાએ આપી, બરાબર. સુરતના જે ત્રણ ન છે એ ત્રણ ન માના ત્રીજા ન એ નંદશંકર તુલજાશંકર મહેતા, એમને પ્રથમ નવલકથા આપી. તો એના માટે એમને ફાર્બસની પ્રેરણાથી, એમને અંગ્રેજ અધિકારી રસેલ સાહેબની પ્રેરણાથી એમને નવલકથા વાંચી અંગ્રેજીની અંદર, અને અંગ્રેજી નવલકથા વાંચી એટલે ગુજરાતી સાહિત્યની અંદર નવલકથા લખવા માટે પ્રેરાયા, માટે એમને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા આપી. એટલે કે સુધારક યુગના સર્જકોએ જે બી નવા સાહિત્ય સ્વરૂપો લઈને સાહિત્યનું સર્જન કર્યું, ભલે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા હોય, ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યરસિક નવલકથા હોય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ એકાંકી હોય, પ્રથમ નાટક હોય, પ્રથમ નિબંધ હોય, એ બધા સ્વરૂપો અંગ્રેજી સાહિત્ય સ્વરૂપના સંપર્કના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો ગુજરાતીની અંદર અસ્તિત્વમાં આવ્યા છે. આપણે એનો સ્વીકાર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કર્યો છે, માટે આપણા માટે તે નવું છે. પણ અંગ્રેજી સાહિત્યનું મધ્યકાળ તો હશે ને, જેમ ગુજરાતી સાહિત્યનું મધ્યકાળ છે એમ અંગ્રેજી સાહિત્યનું પણ મધ્યકાળ હશે. એમ અંગ્રેજી સાહિત્યના મધ્યકાળની અંદર જે સમયગાળાની અંદર આપણે અખો, પ્રેમાનંદ, દયારામ, નરસિંહ મીરા ભણીએ છીએ ત્યારે એ સમયગાળાની અંદર નવલકથાનો ઉદ્ભવ થઈ ગયો હતો, માટે આપણે એનો સ્વીકાર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કર્યો છે, માટે આપણા માટે નવું સ્વરૂપ છે. બાકી અંગ્રેજોના મધ્યકાળની અંદર તો નવલકથાનું સ્વરૂપ હતું જ. હવે આ નવલકથા આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ છે અને ઉમાશંકર જોશીએ નવલકથા વિશેની પણ અર્વાચીન સાહિત્યના બધા સ્વરૂપો વિશે એમ કીધેલું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા સ્વરૂપો વિદેશી બગીચામાંથી લીધેલા પુષ્પો છે, એવું ઉમાશંકર જોશીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો વિશે કીધેલું છે. એવું કેમ કીધું તો એના વિશેની ચર્ચા આપણે કરી. હવે નવલકથાની વ્યાખ્યાઓ, નવલકથા તમે કોને કહો છો? તો કે જે સૌથી લાંબી હોય, એની અંદર દીર્ઘપટ હોય, એટલે કે સૌથી લંબાણપૂર્વક હોય, વધારે પ્રકરણોની અંદર વિભાજિત હોય, એને તમે નવલકથા કહેવામાં આવો છો. હવે નવલકથાની વ્યાખ્યા ત્રણ સર્જકોએ આપી છે. હવે જો ઇનકેસ તમારી એક્ઝામ ઓફ ઓનલાઈન લેવાય તો આમાંથી તમારે એમસીક્યુ નીકળી શકે છે. કઈ રીતે? તો એમસીક્યુ તમને એક્ઝામ્પલ આપું છું, બરાબર. તમે લખતા રહેજો નોટની અંદર. જો મને સમય મળ્યો તો હું એમસીક્યુની પણ ચર્ચા કરીશ, ઇનકેસ જો ઓનલાઈન એક્ઝામ લેવાય તો, બરાબર. નથી લેવાતી તો કશો વાંધો નથી, પણ જો ઓનલાઈન એક્ઝામ લેવાય તો. હવે એમસીક્યુ કઈ રીતે નીકળી શકે? ધારો કે એમસીક્યુ નીકળી શકે કે ખિસ્સામાંની રંગભૂમિ એ વ્યાખ્યા કોણે આપી? બરાબર, એવો તમારો એમસીક્યુ નીકળી શકે. અને એની અંદર ચાર ઓપ્શન હોય, રોઝેટી, પછી તમે કોઈ મેકબેથને લઈ લો, શેક્સપિયર લઈ લો અથવા મિલ્ટન લઈ લો, બરાબર. ચાર નીચે ઓપ્શન આપેલા, અને ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે લખવાના. જો હું તમને કહું છું કે એમસીક્યુ કઈ રીતે નીકળશે, જે જનરલ પ્રશ્ન છે એ જનરલ પ્રશ્નોમાંથી જ એમસીક્યુ નીકળવાના છે, બરાબર. એટલે આ બધું તમે લખતા રહેજો, હું વિડીયો મૂકીશ પણ તમે લખશો, હું અત્યારે સમજાવું છું તમે લખશો ને તો તમને વધારે યાદ રહેશે.
બાકી ઓનલાઈન લેક્ચર લેવાનું કારણ એ જ છે જેથી અમને બી એમ લાગે કે વિદ્યાર્થીઓની હાજરી છે, એટલે મહેરબાની કરીને તમે ચોપડાની અંદર ઉતારતા રહેજો. તમે આટલી ફી ભરી છે, તમે ભણો છો, આટલો મોબાઈલ ને નેટનો ખર્ચો કરો છો, તો એના માટે તો લખો, બીજું તો કંઈ નહીં. પછી રોઝેટીએ એવી વ્યાખ્યા આપી છે કે ખિસ્સામાંની રંગભૂમિ. હવે ખિસ્સામાંની રંગભૂમિ એવું રોઝેટીએ શા માટે કીધું? હવે જો નવલકથા ભલે લાંબી હોય, પણ હવે નવલકથા ઇટ ઇઝ અ પોકેટ થિયેટર. નવલકથાને તમે વધારે પાનાની અંદર, નાની ચોપડીની અંદર પણ તમે એને છાપી શકો છો અને તમારી ખિસ્સાની અંદર પણ એ તમે સમાઈ શકો, એટલે જ્યારે પણ તમને જરૂરિયાત લાગે ત્યારે તમે નવલકથાને ખોલીને વાંચી શકો. એટલે રોઝેટ એવી વ્યાખ્યા આપી કે ખિસ્સામાંની રંગભૂમિ છે. રંગભૂમિ ઉપર, રંગભૂમિ એટલે કે નાટકનું મંચ, મંચ જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે ને, ગુજરાતીની અંદર એને રંગભૂમિ છે કે જેની ઉપર નાટક ભજવાય છે. એટલે કે તમારા ખિસ્સાની અંદર જે નવલકથા પડી છે, એ નવલકથાની અંદર કથાવસ્તુ, પાત્રો, સંવાદો એના કારણે નવલકથા રચાય છે. તમને જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે તમે નવલકથા ખોલી અને વાંચી શકો છો, એટલે તમને એક રંગભૂમિનું, એક મનોરંજનનું સાધન પૂરું પાડે છે. માટે રોઝેટી એવી વ્યાખ્યા આપી છે કે ઇટ ઇઝ અ નોવેલ ઇઝ અ પોકેટ થિયેટર, તે ખિસ્સામાંની રંગભૂમિ છે. હવે સાર્થ ગુજરાતી એટલે કે ગુજરાતી સાહિત્યનો સાર્થ જોડણી કોષ છે. જો જોડણી કોષ એટલે કે ડિક્શનરી, જેમ અંગ્રેજીની અંદર ઓક્સફર્ડ ને બધી ડિક્શનરી હોય છે ને, એ જ રીતે ગુજરાતીની અંદર સાર્થ જોડણી કોષ જે ગાંધીજીએ તૈયાર કરાયેલો છે, એના પછી ભગવત ગૌમંડળ કોષ અને વિશ્વ સાહિત્ય કોષ, આ ત્રણ મહત્વની ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની મહત્વની ત્રણ ડિક્શનરીઓ છે. આપણી લાઇબ્રેરીની અંદર ભગવત ગૌમંડળ કોષ છે. જ્યારે આપણે તમને લોકોને કોલેજની અંદર બોલાવીશું ત્યારે તમે લાઇબ્રેરીની અંદર જઈને જોજો કે ભગવત ગૌમંડળ કોષ, એની અંદર પણ નવલકથાની વ્યાખ્યા આપેલી છે. તો સાર્થ ગુજરાતી શબ્દકોશની અંદર નવલકથા વિશે એવી વ્યાખ્યા આપેલી છે કે ગદ્યમાં લખાયેલી કલ્પિત વાર્તા એટલે કે નવલકથા. એટલે કે નવલકથાની અંદર કલ્પનાનું તત્વ હોવું જોઈએ, ઇમેજિનેશન. તમે કોઈ પણ સાહિત્ય વાંચો, એ સાહિત્યની અંદર કલ્પનાનું તત્વ હોય છે, ઇમેજિનેશન તો હોય જ છે ને. હવે ધારો કે કાનજી જીવીની વાત છે કે જે ઈચ્છાવર નવલકથાની અંદર રઘુવીર ચૌધરીએ વાત કરી, કે અમૃતા નવલકથાની અંદર રઘુવીર ચૌધરીએ અમૃત ઉદ્યાન અનિકેત અને અમૃતાની વાત કરી છે, એ ત્રણેયની અંદર એ અમૃતા નામની કોઈ એવી વ્યક્તિ તો નહીં હોય. હા, એમના કલ્પનાની અંદર અમૃતા નામનું કોઈ એવું વ્યક્તિત્વ આવ્યું હશે, કે ઈચ્છાવર નવલકથાની જે નાયિકા છે પૂનમ, એ પૂનમનું કોઈ એવું પાત્ર આવ્યું હશે અને એ કલ્પના દ્વારા એમને આખી વાસ્તવિકતાને રજૂ કરી છે. હા, જે શોષિત વર્ગ છે એ શોષિત વર્ગને રજૂ કરતી આ કથા છે અને શોષિત વર્ગનું કુપોષણ એ લોકોને, જે એ લોકોને શોષતું આવ્યું છે, જે સવર્ણ જાતિના લોકો છે એ લોકોની પરિસ્થિતિ કેવી હતી, એવી પરિસ્થિતિ રઘુવીર ચૌધરીએ જોઈ હશે અને પૂનમના પાત્ર દ્વારા, કલ્પના દ્વારા એમને રજૂ કરી છે. એટલે સાર્થ ગુજરાતી જોડણી કોષની અંદર પણ એવું કીધેલું છે કે નવલકથા એટલે કે ગદ્યમાં લખાયેલી કલ્પિત નવલ વાર્તા, જેને નવલકથા કહેવામાં આવે છે. અને એબલ શોવેલે નવલકથા વિશે એવી વ્યાખ્યા આપી છે કે અમુક લંબાઈ ધરાવતી કલ્પક ગદ્ય રચના એટલે કે નવલકથા. અમુક લંબાઈ ધરાવતી એટલે કે નવલકથા સૌથી લાંબા પ્રકરણની અંદર 400-500 પાણાની અંદર નવલકથા વેચાયેલી હોય છે, પણ એની અંદર કલ્પનાનું તત્વ હોય, કોઈ પણ સાહિત્ય હોય, એ સાહિત્યની અંદર વાસ્તવિકતા નથી. ભલે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, તમે આધુનિક ગુજરાતી સાહિત્યની નવલકથાઓ છે, જેમ કે ઈચ્છાવર નવલકથા છે, અમૃતા નવલકથા છે, ચંદ્રકાંત બક્ષીની આકાર નવલકથા છે, રાધેશ્યામ શર્માની ફેરો નવલકથા છે, મધુરાઈની ચહેરા નવલકથા છે, નિશાચક્ર છે, પછી તમે સ્ત્રી લેખિકાઓની અંદર કુંદનિકા કાપડિયાની જે સાત પગલા આકાશમાં છે, નાઇટ મેટર છે, પછી આ શું કહેવાય, બિંદુભટ્ટની ડાયરી, મીરા નાયરની ડાયરી જે બિંદુભટ્ટે આપી છે, એ બધી નવલકથાઓની અંદર વાસ્તવિકતાનું છે, પણ વાસ્તવિકતાની સાથે સાથે થોડું ઘણું કલ્પનાનું તત્વ આવી જાય છે. કેમ કે કોઈ પણ સાહિત્યકાર જ્યારે સાહિત્યની રચના કરે ત્યારે પોતાના મનની અંદર ઇમેજિનેશનનો એ ભાવ તો પોતે લાવતો હોય છે. એબલ શોવેલ એવી વ્યાખ્યા આપે છે કે અમુક લંબાઈ ધરાવતી અને કાલ્પનિક ગદ્ય રચના એટલે કે નવલકથા, એટલે કે નવલકથાની અંદર કલ્પનાનું તત્વ હોવું જોઈએ. ધારો કે તમને હું એક ઉદાહરણ આપું તો કરણ ઘેરો નવલકથા છે, બરાબર. કરણ ઘેરો નવલકથાની અંદર નંદશંકર મહેતાએ, કરણ ઘેરો નવલકથાનું કથાવસ્તુ શું છે કે ભાઈ, જે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા છે કર્ણસિંહ વાઘેલા, એ કર્ણસિંહ વાઘેલા પાસે દિલ્હીનો જે સુબો છે અલાઉદ્દીન ખિલજીએ પાટણનું રાજ્ય લઈ લીધું
ઇતિહાસની અંદર શું હતું 1297 ની અંદર એ સમયગાળાની અંદર નંદશંકરનો જન્મ નહીં થયો હોય પણ ઇતિહાસ એમણે વાંચ્યો પણ નંદશંકર જ્યારે કરણ ઘિલો નવલકથા લખે છે ત્યારે કરણ ઘિલો નવલકથાના વાતાવરણની અંદર એમણે જે પાટણનું નિરૂપણ કર્યું છે જે પાટણની સુંદરતાનું નિરૂપણ કર્યું છે એની અંદર એમનો જન્મ સુરતની અંદર થયો હતો તો એમણે સુરતના જે આજુબાજુના જે પ્રદેશો છે એનું નિરૂપણ કર્યું છે તો એની અંદર તો કલ્પના જ થઈને નંદશંકરની કેમ કે એની અંદર પાટણ તો એમણે જોયું પણ નથી ફક્ત એમણે વાંચ્યું છે અને એની ઉપરથી લખીને એમણે એનું નિરૂપણ કરી દીધું છે એટલે કે એબલ શોવેલની વ્યાખ્યા અહીંયા સાર્થક થાય છે કે અમુક લંબાઈ ધરાવતી કાલ્પનિક રચના એટલે કે નવલકથા આ નવલકથાની વ્યાખ્યા જોઈ હવે નવલકથાના ઘટક તત્વો કે કયા લક્ષણોના આધારે તમે એને નવલકથા તરીકે ઓળખાવો છો તો નવલકથાના ઘટક તત્વો જો તમારે એમસીક્યુની અંદર પણ પૂછાઈ શકે કે નવલકથાના ઘટક લક્ષણો કેટલા છે તો નવલકથાના ઘટક લક્ષણો 6 છે બરાબર હવે નવલકથાના ઘટક તત્વોની અંદર પહેલું છે કથાવસ્તુ બીજું પાત્રાલેખન ત્રીજું વાતાવરણ ચોથું સંવાદ પછી પાંચમું રચના રીતિ અને છઠ્ઠું જીવન દર્શન આટલા ચાર ઘટક તત્વોના આધારે નવલકથા રચાય છે બરાબર હવે કથાવસ્તુની અંદર જોઈએ તો કોઈ પણ નવલકથા હોય ટૂંકી વાર્તા હોય એકાંકી હોય એની અંદર કથાવસ્તુ તો હોય જ છે કથાવસ્તુ વગર એ નવલકથાકાર પોતાની વાતને સાર્થક કરી શકવાનો નથી કેમ કે કોઈ પણ વસ્તુને લખવા માટે એની પાસે કથાવસ્તુનું હાડ કહેવાય હાડ એ હાડ હોવું જોઈએ એના વગર એ કથાવસ્તુને લખી શકતો નથી કરણ ઘેલો નવલકથા નંદશંકરે આપી બરાબર તો એની અંદર એમણે કથાવસ્તુ જે ઐતિહાસિક જે હોપ વાચનમાળા છે જેનું સંપાદન આપણે રણછોડભાઈ દવે કર્યું એની અંદર એમણે ગુજરાતના ઇતિહાસની જે વાચનમાળાઓનું કર્યું છે એના કારણે ઐતિહાસિક નવલકથાઓની વાત કરી કેમકે ઇતિહાસ તો શેની અંદર સચવાયેલું છે લખીને સચવાયેલું છે કેમકે અત્યારના ઇતિહાસની અંદર આ ગઈ ભૂતકાળની અંદર જે થયું એ ભૂતકાળ વસ્તુ શેની અંદર સચવાયેલી હોય એ વસ્તુ લખાયેલી હોય તો પાનાની અંદર સચવાયેલી હોય ને પણ એ વસ્તુ લખાયેલી ના હોય તો એમ ઇતિહાસ પણ પાનાની અંદર લખાયેલો છે એટલે ઇતિહાસના કારણે એ સચવાયેલું અને પછી એ રણછોડભાઈએ કરણ ઘિલો નવલકથા આપી હવે ઇતિહાસની અંદર એને કથાવસ્તુ આપી પછી સરસ્વતી ચંદ્ર નવલકથા જોઈએ તો સરસ્વતી ચંદ્ર નવલકથાની અંદર કથાવસ્તુ એ કલ્પના જ હશે ને કોઈ ખરેખર સરસ્વતી કે કુમુદસુંદરી કે કુસુમસુંદરી જેવું પાત્ર ગોવર્ધન રામ ત્રિપાઠીએ નહીં જોયું હોય હા પણ એમની કલ્પનાની અંદરથી એમને એક આવું કથાવસ્તુ લીધું હશે કે હું આ કથાવસ્તુના આધારે આ નવલકથા રચું મળેલા જીવ પન્નાલાલ પટેલે જે નવલકથા લખી તો એ મળેલા જીવ નવલકથાની અંદર કાનજી અને જીવીનું જે પાત્ર પન્નાલાલ પટેલે આલેખ્યું છે એ પાત્ર કાનજી અને જીવી એમની કલ્પનાની અંદર હશે એટલે એમની ઘટના આવી કોઈ ઘટી હશે ને એ ઘટનાને લઈને એમણે કથાવસ્તુને રચ્યું અને કથાવસ્તુ એમણે રાખ્યું માનવીની ભવાઈની અંદર કાળુ અને રાજુના જે પાત્ર છે અમૃતા નવલકથાની અંદર અમૃતા ઉદ્યન અનિકેતના પાત્રો છે ચંદ્રકાંત બક્ષીની જે આકાર નવલકથા છે એની અંદર આકાર શાહનું પાત્ર છે પેરાલિસિસ નવલકથાની અંદર જે યશનો શાહનું પાત્ર છે આ બધા પાત્રોના આધારે એ કથાવસ્તુને તૈયાર કરે છે અને એ કથાવસ્તુને પાત્રલેખન દ્વારા એ પોતે સજીવન કરે છે એટલે નવલકથાના ઘટક તત્વની અંદર કથાવસ્તુ સૌથી મહત્વનું ઘટક અંગ છે કેમ કે કથાવસ્તુના આધારે નવલકથા રચાય છે અને નવલકથાની અંદર જે કથાવસ્તુ છે એના આધારે તમે પાત્ર મૂકો છો ધારો કે તમે ઐતિહાસિક નવલકથાની અંદર જે કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી જેમણે ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક નવલકથાઓ આપી છે જેમ કે ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ રાજા ધ્રીરાજ પૃથ્વીવલ્લભ એની અંદર જે મુંજાલનું પાત્ર આવે છે એ મુંજાલના પાત્રને લખવા માટે એમણે જે કથાવસ્તુનું આલેખન કર્યું છે સૌથી શ્રેષ્ઠ છે કેમ કે ઇતિહાસની અંદર પણ એ લોકો હતા નહીં પણ એ વાસ્તવિકતાને એમણે વર્તમાનની અંદર રજૂ કરવાની છે જે ભૂતકાળની અંદર જે ઘટના થઈ ગઈ છે એ ઘટનાને એમણે વર્તમાનની અંદર રજૂ કરવાની છે અને વર્તમાનની અંદર વાંચતા વાંચતા તમને એમ લાગે કે આ નવલકથા આપણી સમક્ષ ભજવાઈ રહી છે એવું એનું કથાવસ્તુ નવલકથાકારે લખવાનું હોય છે હવે બીજું મહત્વનું લક્ષણ છે પાત્રલેખન હવે જ્યારે નવલકથાકાર જ્યારે કથાવસ્તુ રચે છે ત્યારે કથાવસ્તુને સજીવન કરવાનું કામ કોણું છે પાત્રોનું કેમ કે પાત્રો દ્વારા એ તમને છાપ છોડીને જાય છે તમે મળેલા જીવ નવલકથાની અંદર કાનજી અને જીવીનું પાત્ર જો તો કાનજી અને જીવીનું પાત્ર વાંચતા તમને લાગે કે ખરેખર જે કથાવસ્તુ પન્નાલાલ પટેલે કીધેલી છે એ કાનજી અને જીવીના કારણે અહીંયા સાર્થક થાય છે એ જ રીતે તમે આર્ય
પરિવાર યશ ન શાનું જે પાત્ર છે આકાર નવલકથાનું અથવા તો પેરાલિસિસ નવલકથાનું આકાર શાનું પાત્ર છે, એટલે કે પાત્રો દ્વારા નવલકથાકાર પોતાના કથા વસ્તુને સજીવન કરે છે. પન્નાલાલ પટેલને કોઈ એક પોતે ગુજરાતી સાહિત્ય પરિષદની અંદર જાય છે અને ગુજરાતી સાહિત્ય પરિષદની અંદર જઈને પોતે પૂછે છે, એમને કોઈએ પૂછ્યું કે તમે ભાઈ આટલી બધી નવલકથા લખી માનવીની ભવાઈ માટે, તમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, છતાં પણ તમે આટલા બધા પાત્રો લખ્યા, તો તમારામાંથી સૌથી પ્રિય પાત્ર કયું છે કે તમને એવું લાગે છે કે ના આ પાત્રને મેં પૂરેપૂરો ન્યાય આપ્યો છે? ત્યારે પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. ત્યારે પન્નાલાલ પટેલે એમ કીધું હતું કે દરેક નવલકથાકારને, દરેક વાર્તાકારને દરેક નવલકથા પ્રિય હોય છે, દરેક પાત્રો પ્રિય હોય છે, પણ મને એવું લાગે છે કે મને જે કાંજીનું પાત્ર છે, કાંજીનું પાત્ર સૌથી વધુ મને પ્રિય લાગે છે. અને એમને એવું લાગે છે કે જે મળેલા જીવની અંદર જે કાંજીનું પાત્ર છે અને કાંજીના પાત્રને પૂરેપૂરો ન્યાય આપી શક્યા છે. એટલે જ્યારે નવલકથાકાર કથા વસ્તુને લઈને એને સાર્થક કરે છે ત્યારે પાત્રો દ્વારા એને સજીવન કરે છે, કેમ કે પાત્રોના કારણે જ એ નવલકથાનું કથા વસ્તુ રચાય છે, પાત્રોના કારણે સજીવન થાય છે. કોઈ ઐતિહાસિક નવલકથાનું પાત્ર લખતા હોય તો ઇતિહાસનું વર્ણન કરતા, જ્યારે યુદ્ધનું વર્ણન કરતા, જે મેં તમને કીધું ગુજરાતના નાથની અંદર જે મુંજાલનું પાત્ર છે, એ મુંજાલના પાત્ર લેખનની અંદર તમે જુઓ કેટલું એમણે લખ્યું, એ તમને એમ થાય કે આટલું સારું શૌર્ય, તમને એના પ્રત્યે આદર્શ થઈ જાય. માનવીની ભવાઈની અંદર જે માલી ડોશીનું પાત્ર છે, માલી ડોશી ખલનાયિકા છે અને માલી ડોશીએ રાજુ અને કાળુને દૂર કરવા માટે એટલા બધા પ્રયત્ન કર્યા છે કે પાત્રો વાંચતા વાંચતા માલી ડોશી ઉપર તમને પોતાને ગુસ્સો આવી જાય કે આવું પાત્ર કે જે પોતે ખલનાયિકા કરવા માટે કોઈ પણ હદે જઈ શકે, તમને એનાથી નફરત થઈ જાય. એટલે કે પાત્ર લેખન એવું એ માનવીની ભવાઈની અંદર માલી ડોશી પ્રત્યે જે પણ તમે માનવીની ભવાઈ નવલકથા વાંચો તો માલી ડોશીનું જે પાત્ર છે, માલી ડોશીનું પાત્ર વાંચતા વાંચતા તમને માલી ડોશી ઉપર નફરત થઈ જ જાય એવી એમને પાત્ર લેખનની અંદર એ કથા વસ્તુનું નિરૂપણ કર્યું છે. એમની ભાષાશાળી માલી ડોશી ઉપર તમને નફરત કે એમને એ કાળુને રાજુને દૂર કરવાની અંદર માલી ડોશી કોઈ પણ હદે ગઈ છે અને એક સ્ત્રી થઈને એ સ્ત્રીને સમજી શકતી નથી. એ નવલકથાનો મુખ્ય હેતુ છે કે પાત્રો દ્વારા એટલે કે કથા વસ્તુ તો છે એ, પણ એ કથા વસ્તુને પાત્રો દ્વારા સજીવન કરે છે અને લોકોને એમ લાગે છે કે આ પાત્ર અમારા મહિનું જ છે. તમે અત્યારે બી કોઈ પિક્ચર કે કોઈ ટીવીની અંદર કોઈ સિરિયલ્સ કે કોઈ જોતા હોય તમને કોઈ કેરેક્ટર બહુ ગમતા હોય છે, ને એ કેરેક્ટર કેમ ગમે છે? કેમ કે પિક્ચરની અંદર એ પાત્રને એને પૂરેપૂરો ન્યાય આપ્યો છે, માટે તમને એનું એક્ટર એની અભિનય ગમે છે. બસ નવલકથાની અંદર બી એ જ છે કે જે કથા વસ્તુ નવલકથાકારે લખી છે એ પાત્રો દ્વારા એ સાર્થક થતો હોય છે અને પાત્રોના કારણે એ પૂરેપૂરો એને ન્યાય આપી શકતો હોય છે. એટલે કથા વસ્તુને સાર્થક કરવા માટે પાત્રલેખન એ બીજું મહત્ત્વનું ઘટક તત્વ છે, બીજું મહત્ત્વનું લક્ષણ છે. હવે ત્રીજું તમારું લક્ષણ છે વાતાવરણ. વાતાવરણ એટલે કે ઐતિહાસિક, ધારો કે ઇતિહાસનું વર્ણન હોય તો ઐતિહાસિક વાતાવરણ હોય, પ્રકૃતિનું નિરૂપણ કરતું હોય તો એ પ્રાકૃતિક વર્ણન હોય. ધારો કે પન્નાલાલ પટેલે જે જાનપદી નવલકથાઓ આપી છે, જો જાનપદી નવલકથા એટલે કે જે તે સમયે લોક સમુદાયને લઈને, જે તે સમયના લોકોને લઈને, એ પ્રજાને, એ પ્રદેશને લઈને પ્રાદેશિક નવલકથાઓ છે એને જાનપદી નવલકથા કહેવામાં આવે છે. જેમ કે વળામણા, માનવીની ભવાઈ, મળેલા જી, પછી આ પછી શું કહેવાય, ઝવેચંદ મેઘાણીની પેલી છે ને માણસાઈના દીવા, આ બધી જે સૌરાષ્ટ્રની રસદાર આપણે આમને આપી છે ઝવેચંદ મેઘાણી, આ બધી જાનપદી નવલકથાઓ હોય છે. અને જે પેલી સામાજિક નવલકથા હોય એની અંદર વાતાવરણ સૌથી મહત્ત્વનું છે. ધારો કે તમે ઐતિહાસિક નવલકથાનું ઉદાહરણ આપો તો ગુજરાતનો નાથ છે, રાજા ધીરા છે, પૃથ્વીવલ્લભ છે, એ બધી નવલ, કરણ ઘેલોદ જોઈ લો ને, એ બધી નવલકથાની અંદર જ્યારે ઇતિહાસનું વર્ણન છે, જ્યારે યુદ્ધનું વર્ણન કર્યું છે, ત્યારે યુદ્ધના વર્ણનની અંદર વાતાવરણ સૌથી મહત્ત્વનો ભાગ વધારે લેખન. તો પાત્રલેખનની અંદર વ્યક્તિઓના સંદર્ભની આગળ ધપતી કથા, વ્યક્તિઓના સંદર્ભની આગળ ધપતી કથા પાત્રોના કારણે કથા વસ્તુ સાર્થક લાગે છે, કારણ કે માણસ કેન્દ્રમાં છે. કૃતિમાં સાદા, ગતિશીલ, સરળ અને સંકુલ આ બધા પાત્રો હોવા જોઈએ. હવે સાદા, ગતિશીલ, સરળ અને સંકુલ એવા પાત્રો શા માટે? તો કેમ કે એ પાત્રોના કારણે એ વાર્તાને આગળ વધે છે. મેં કીધું ને જો માનવીની ભવાઈની અંદર રાજુ અને કાળુનું જે પાત્ર છે એની અંદર જે અલી,
માલી ડોસીએ જે બંનેને અલગ કરવા માટે જે ભજવ્યું છે કાળુ રાજુનું જે પાત્ર છે તમને સાર્થક લાગે? માનવીની ભવાઈની અંદર જે કાળુ રાજુના પાત્રના કારણે જ બરોબર રીતે સજીવને પોતે થઈ શક્યા છે, એટલે કે જે પાત્રોના કારણે નવલકથાનું કથાવસ્તુ આગળ વધે છે અને કથાવસ્તુની અંદર નવલકથાકારે જે વાત કીધી છે પોતે સત્ય સાબિત થાય છે. કેમ? કેમ કે કેન્દ્ર સ્થાને માણસ છે, માણસની સમસ્યાઓ છે. હવે આ ચંદ્રકાંત બક્ષીની આકાર નવલકથા છે, તો આકાર નવલકથાની અંદર જે યશ ન સાનું પાત્ર છે એ યશ ન સા કઈ રીતે અત્યારનો આધુનિક માણસ કેવો બતાવ્યો હોવો જોઈએ, આધુનિક માણસ કેવો હોવો જોઈએ તેના વિશેની વાત ચંદ્રકાંત બક્ષીએ આકાર નવલકથાની અંદર કરી છે. તો આકાર નવલકથાની અંદર એવું છે કે યશ ન સા એ પોતે જીવન એક એક પે એટલે કે હંમેશા દારૂના નશાની અંદર ચૂર હોય છે અને વેશ્યાઓના ત્યાં જતો હોય છે. હવે પાત્ર એ શું સૂચવે છે કે અત્યારનો વ્યક્તિ પણ એ અત્યારનો છોકરો અત્યારનું માણસ પણ આવું છે. કેમ? કેમકે નવલકથાના જે પાત્રો છે એ પાત્રો આજુબાજુની પરિસ્થિતિમાંથી લઈને લખાય છે, એટલે એ કારણ માણસ કેન્દ્ર છે, માણસની સમસ્યાઓ છે, માટે આપણને વસ્તુ વધારે સારું લાગે છે. હવે તમે કોઈ પાત્ર જોવો છો તો એ પાત્રની અંદર એવી ઘટના ઘટી હોય અને એ ઘટના તમારા જીવનની અંદર ઘટી હોય તો તમે તમારું કેરેક્ટર, તમારું પાત્ર તમે એની સાથે સરખાવશો અને તમે એની સાથે તમે કમ્પેર કરશો. એટલે કેમ એ કેમ તમે એવું કરો છો? કેમ કે એની અંદર માણસ અને માણસની સમસ્યાઓ કેન્દ્ર સ્થાને છે, માટે પાત્ર આપણને પોતાનું લાગે છે. હવે પાત્ર લેખન પછી છે વાતાવરણ. તો વાતાવરણની અંદર પણ નવલકથાની જે ઘટનાઓ છે, જે કાળનો પરિવેશ છે એને લઈને નવલકથાઓ રચાતી હોય છે અને ઐતિહાસિક નવલકથાઓની અંદર આ વાતાવરણ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. એના પછી છે સંવાદ. તો સંવાદ એ નવલકથાની અંદર કેમ કે કથાવસ્તુ તો છે, એ પાત્રો પણ છે, પણ એ પાત્રો જો એકબીજા સાથે બોલતા નથી, એકબીજા સાથે સંવાદ કરતા નથી તો એ નવલકથા સાર્થક થતી નથી. કેમ? કેમ કે સંવાદોના કારણે એ નવલકથા સાર્થક થાય છે. જ્યારે પાત્રો સંવાદો બોલે છે ત્યારે એ પાત્રોના કારણે એ આપણને સજીવન લાગે છે અને આપણે એને સમજી શકીએ કે ના ભાઈ, એમને જે પણ કીધું એ યોગ્ય છે. અને ધારો કે મળેલા જીવ છે અમૃતા, મળેલા જીવની અંદર કાનજી વિશે એવું એક છે કે ભાઈ જે કહેવાય ને ગામનો મુખી, એ કાનજી અને જે જ્યારે નવલકથા પૂરી થાય છે ને ત્યારે નવલકથાની અંદર એના માટે કહે છે કે કાનજી વરસે તો છે પણ અવસર ચૂક્યા મેહુલાની જીવ, એવું પન્નાલાલ પટેલે એક સંવાદ મૂકેલો છે. તો એવું કેમ? કેમ કે કાનજી વરસે તો છે અવસર ચૂક્યા મેહુલાની જેમ, એટલે કે કાનજી વર્ષા, મેહુલો એટલે વરસાદ, એટલે કે જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ પડતો નથી, પણ જો વરસાદ એના પછી પડે તો એ શું કરવાનો છે? દુષ્કાળ જ કરવાનો છે. એમ કાનજીની અંદર પણ એવું થાય છે કે કાનજી અને જીવીની અંદર પણ એવું જ થાય છે કે જ્યારે કાનજી જ્યારે જીવીને પોતાની સાથે લઈ જાય છે અને ધૂળા ગાયજા સાથે પરણાવી દે છે ત્યારે ધૂળા ગાયજાનું મૃત્યુ થઈ જાય છે અને કાનજી જીવી પોતે વિધવા થઈ જાય છે અને ગાંડી થઈને ગામની અંદર ફરતી હોય છે અને ત્યારે કાનજી જીપ લઈને આવે છે, કાનજી જીપ લઈને આવે છે અને જીપ લઈને આવ્યા પછી એ જીવીને જોવે છે અને જીવીને જોયા પછી એ કોઈ પણ સમાજની એની ચિંતા કર્યા વગર જીવીને પોતાની સાથે હાથ પકડી અને બેસમાં બેસાડીને લઈ પોતાની જીપમાં બેસાડીને લઈ જાય છે. ત્યારે કાનજી માટે એમ એવો એક સંવાદ છે કે કાનજી વરસે તો છે પણ અવસર ચૂક્યા મેહુલાની જેમ. એવું કેમ? એટલે કે કાનજીએ જ્યારે જીવીનો હાથ પકડવાની જરૂર હતી ત્યારે જીવીનો હાથ પકડતો નથી, પણ જ્યારે જીવીનું સર્વસ્વ લૂંટાઈ ગયું, એ જેને પ્રેમ કરતી હતી એની સાથે એના લગ્ન ન થયા, જેની સાથે લગ્ન થયા તો એની સાથે એને સમાધાનથી જીવન જીવવું પડ્યું અને એ આખી ગાંડી થઈ ગઈ, વિધવા થઈ ગઈ અને જ્યારે એને કંઈ જરૂર નથી ત્યારે એનો કાનજી એનો હાથ પકડીને લઈ જાય છે. કેમ કે જીવીની જે પરિસ્થિતિ થઈ એ કોણે ભૂલનું પરિણામ છે? કાનજીની ભૂલનું પરિણામ છે, માટે જીવીની આવી હાલત થઈ. એટલે આ બધા વાતો, આ બધા સંવાદોના કારણે આ વાત સાચી લાગે છે. હવે આપણે છે ને તમારો લેક્ચર આટલે સુધી રાખીએ, સંવાદ સુધી. હવે કાલના લેક્ચરની અંદર આપણે સંવાદ પછીના જે ટોપિક છે તેના વિશેની વાત કરીશું, એટલે કે હવે પછીના લેક્ચરની અંદર આના પછીના જે ટોપિક છે તેના વિશેની આપણે વાત કરીશું. હવે આ પ્રશ્નને લઈને તમને કોઈ ક્વેશ્ચન કે કંઈ હોય તો તમે મને કહી શકો છો. તમને કોઈ ક્વેશ્ચન છે? મેં આટલા નવલકથા સ્વરૂપની ચર્ચા કરી, આટલા સંવાદ સુધી આપણે ટોપિક ચાલ્યા, એની અંદર તમને કોઈને ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો.
છે ક્વેશ્ચન, હા ના માં જવાબ આપો, તમે ઓડિયો ઓન કરીને જવાબ આપો. નથી ને? સારું, તમે જેટલા સાત જણ હાજર છે ને ફરીથી તમારા નામ લખી દો તો હું છે ને ફટાફટ તમારું છે ને હાજરી પૂરી દઉં. ઓકે સપના શાહ, ફરીથી ફટાફટ, કેમ કે મારે છે ને ટીવાય ની અંદર છે ને એસવાય ની અંદર લેક્ચર છે પાછું. ચૌધરી, હંસાબેન, કર્ણાભાઈ જોશી, હિમાંશી, અતુલભાઈ, નામ લખો તમારા ફટાફટ. અને આજનો લેક્ચર રેકોર્ડિંગ થઈ ગયું છે, જે લોકો આઠ જણ હાજર છે ને એ લોકોને હું પર્સનલ એ લેક્ચરનો વિડીયો મૂકી દઈશ, એટલે ઇનકેસ જે મારો અવાજ કટ થયો એ તમે જોઈ લેજો, બરાબર. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે આના પછીના વિડીયોની ચર્ચા કરીશું. Thank you.